હેલો મિત્રો, આજે આપણે શીખીશું કે એક જ પીસીમાં બે ઇન્ટરનેટ કનેક્શન કઈ રીતે ચાલુ કરી શકાય અને બે ઇન્ટરનેટ કનેક્શનની સ્પીડ આપણે મેળવી શકીએ. તો સૌ પ્રથમ આપણે એક સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું રહેશે. એ સોફ્ટવેરનું નામ છે કનેક્ટિફાઈ હોટસ્પોટ, જે તમે ડેસ્કટોપ ઉપર જોઈ શકો છો. આ કનેક્ટિફાઈ હોટસ્પોટ ગૂગલમાં જઈને તમે ટાઈપ કરશો એટલે કનેક્ટિફાઈ હોટસ્પોટ ડાઉનલોડ કરી દેવાનું. પછી એની સાથે સાથે કનેક્ટિફાઈ ડિસ્પેચ, એટલે તમે જ્યારે ડાઉનલોડ કરો એટલે કનેક્ટિફાઈ હોટસ્પોટ ક્રેક ફાઇલ કનેક્ટિફાઈ ડિસ્પેચ આ બે ફાઇલ અંદર ભેગી હોય એ રીતે ડાઉનલોડ કરવાનું. પછી ઇન્ટરનેટ ચાલુ, આ કનેક્ટિફાઈ ડિસ્પેચ ચાલુ માટે સૌ પહેલાં તો તમારે .NET 4.5 જોશે. એ તમારા કોમ્પ્યુટરમાં હશે નહીં તો સપોર્ટ નહીં કરે. એને ચાલુ કરવા માટે આ કનેક્ટિફાઈ ડિસ્પેચ તમે જ્યારે ડાઉનલોડ કરશો એટલે ઓટોમેટિકલી પૂછશે કે .NET 4.5 લેવી છે તમારે, તો ડાઉનલોડ કરી દેવાની. એટલે આ રીતે સિમ્બોલ આવી જશે. પછી આપણે કનેક્ટિફાઈ ડિસ્પેચ ઉપર ક્લિક કરીશું. એટલે અત્યારે પછી આ સ્ટાર્ટ ડિસ્પેચ ઉપર ક્લિક કરવાનું. અત્યારે આપણે જે નેટ કનેક્શન ચાલુ છે એ બતાવશે. અત્યારે જે દેખો મારે આઈડિયાનું ચાલુ છે, અત્યારે આ ચાલુ છે તો એ બતાવશે. હું જ્યારે બીજું કનેક્શન ચાલુ કરીશ ત્યારે સ્પીડમાં ફરક પડી જશે. 0.4 છે ને એ બદલાઈ જશે. આ બીજું કનેક્શન લોકલ ચાલુ કર્યું આપણે. એમ બે થી ત્રણ નેટ કનેક્શન તમે સાથે ચાલુ કરી શકો. અહીંયા આવી જશે એટલે અહીંયા સ્પીડમાં ફરક પડવા માંડશે. દેખો બીજું આવી ગયું, 0.4 છે ને. હવે આપણે કોઈ સાઇટ ખોલીએ એટલે એમાં દેખાશે કે કઈ ચાલે છે. દેખો આપણે IMD ખોલીએ, ચાલો કોઈ બી સાઇટ ખોલીએ. વરસાદની ખોલી, દેખો થઈ ગઈ ને 2.58 MB સ્પીડ. 4 સુધી થશે અને સ્પીડ પણ મળશે. તો આ રીતે આપણે એક જ પીસીમાં બે કનેક્શન ચાલુ કરી શકીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક બટન ઉપર ક્લિક કરજો. આ રીતે હું નવા નવા એક્સપેરિમેન્ટ સાથે વિડીયો મૂકતો છું, જે આપણા દરેક મિત્રોને કામમાં આવશે. ફટાફટ નેટ ખુલશે.